કેપ. હવે આ ની કેપ શું છે, એ પહેરવાથી શું ફાયદો થશે અને નહીં પહેરવાથી શું ગેરફાયદો થશે અને પહેરવાથી શું ગેરફાયદો થશે, એ બધી જ વિગતો હું જણાવવાનો છું તમને આ વિડીયોમાં. હવે મિત્રો, ઘૂંટણના સાંધાના દુખાવા બહુ વધી ગયા છે, રાઈટ? અને એ દુખાવા થવાનું મેઇન કારણ શું છે કે ઘૂંટણનો ઘસારો. ઘૂંટણનો ઘસારો થાય છે શેના માટે? કેમકે લાંબા સમયે આપણા સાંધાઓની એક રીજનરેટ થવાની કેપેસિટી ઓછી થતી જાય, સપોર્ટ ઓછો થતો જાય. સપોર્ટ કેમ ઓછો થાય? કેમકે સાંધાની આસપાસના સ્નાયુઓ થોડાક ઢીલા પડે, નબળા પડે, જેથી કરીને ઘૂંટણમાં ઘસારો વધવા માંડે અને આપણને દુખાવો થવા માંડે. હવે આ ની કેપ એક એવી વસ્તુ છે જે આપણે બહારથી મોજાની જેમ પહેરીએ, ઘૂંટણની આસપાસ એનો સપોર્ટ મળી રહે, જેથી કરીને જે કામ આપણા સ્નાયુએ કરવું જોઈએ એ કામ ની કેપ કરશે. કે જ્યારે આપણે ચાલીએ, વધારે સમય સુધી ઊભા રહીએ, તો સાંધાને એક બહારથી સપોર્ટ પ્રોવાઈડ કરે છે, જેથી કરીને આપણને થોડોક દુખાવો ઓછો થાય છે. હવે આ જ વસ્તુ આપણે અગર લાંબા સમય સુધી કન્ટિન્યુ કરીએ અને એના સિવાય બીજું કશું જ નથી કરતા, તો શું થશે કે આપણને આપણા સાંધાને બહારથી એક સપોર્ટની આદત પડી જશે. ના સમજાયું તો સમજો, એક ઉદાહરણ લઈએ આપણે કે કોઈ એક વ્યક્તિ છે જે ભણવામાં બહુ જ સારું છે, જાતે ભણવાનું પણ કરે છે, સાથે સાથે ક્યારેક કંઈ ના સમજાય તો સાહેબને જઈને પૂછે છે, યુટ્યુબમાં વિડીયોઝ જુએ છે તમારી જેમ, અને પછી વધારે શીખવાનો પ્રયત્ન કરે છે. અને બીજું એક વ્યક્તિ છે જે ભણવામાં જરાય ધ્યાન નથી આપતું, ખાલી અને ખાલી યુટ્યુબમાં વિડીયો જોઈને વિચારે છે કે હા, હું પાસ થઈ જઈશ કે સારા માર્ક્સ લાવીશ. હવે તમે જ મને કહો કે કયું વ્યક્તિ વધારે સારા માર્ક્સ લાવી શકશે? કે જે વ્યક્તિ જાતે ભણે પણ છે અને સાથે સાથે ના સમજાય તો ક્યારેક બીજી કોઈ વસ્તુનો સપોર્ટ પણ લે છે. એવી જ રીતે ઘૂંટણના દુખાવામાં પણ ની કેપ એ ખાલી એક સપોર્ટનું કામ કરે છે, કે જે તમને એક બહારથી સપોર્ટ પ્રોવાઈડ કરશે, પણ સાથે સાથે અગર તમે તમારું ભણવાનું એટલે કે તમારી કસરતો નહીં કરો સ્નાયુઓને મજબૂત કરવા માટે, તો એ ઘૂંટણનો ઘસારો તો વધવાનો જ છે, તમારી તકલીફો વધવાની જ છે. તો માટે આ નીકેપનો ઉપયોગ કરો, પણ માત્ર ત્યારે જ જ્યારે કે તમારે વધારે ચાલવાનું છે, વધારે ઊભા રહેવાનું છે ત્યારે. બાકી જ્યારે તમે આરામ કરો છો, બેઠા છો, સૂતા છો, તો ત્યારે પ્રયત્ન કરો કે વધારે ને વધારે તમારા સ્નાયુઓને મજબૂત કરવા માટેની ફિઝિયોથેરાપીની કસરત કરો. અને એ કસરત તમારે જાણવી હોય તો હું અહીંયા ઉપર એક લિંક પ્રોવાઈડ કરીશ, જે મેં અમારી ચેનલ પર ઓલરેડી બનાવેલી મૂકી છે, અને એમાંથી તમે એ કસરત શીખી શકો છો. આ સિવાય પણ અગર તમને કોઈ ડાઉટ્સ હોય ની કેપ માટે, ઘૂંટણના દુખાવા માટેથી લઈને કે સાંધાના કોઈ પણ દુખાવા માટે, તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. મારું નામ ફિઝિયો પ્રેમ શાહ, હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું જે છેલ્લા 10 વર્ષથી ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરી રહ્યો છું અને હજારોથી વધારે ઘૂંટણના દુખાવાના પેશન્ટ મેં જોયેલા પણ છે.